ઠંડીની આ ઋતુમાં શરીરને ગરમાવો આપનાર વસાણા તો આપણે બનાવીએ, પણ રોજ કંઈ વસાણા થોડા ભાવે તો કિચન સિરીઝમાં શિયાળામાં મળતા શાકભાજીનો ઉપયોગ કરી અને કેલ્શિયમ આયર્નયુક્ત બાજરીની મસાલેદાર ચટપટી ખીચડી બનાવીએ. તેની સાથે અત્યારે જ મળતા એક શાકમાંથી એક એવી ફ્લેવરફુલ અને સ્વાદિષ્ટ કઢી બનાવશો ને કે જે ખાવાથી આખા વર્ષ માટે રોગપ્રતિકારક શક્તિ વધે, અને અઠવાડિયામાં બે વખત આ આખી ડીશ બનાવી અને ખાશો ને તો તબિયત તરોતાજા થઈ જશે. અને વળી સ્વાદિષ્ટ તો એવી ને કે મોટા શું આ શાક ખાવાની ના પાડતા બાળકોને પણ એટલી જ આ ડીશ ભાવશે. આ ડીશ બનાવવાની શરૂઆત અહીં મેં 1/4 કપ આખી બાજરી લીધી છે. શિયાળામાં આપણે બાજરીના રોટલા વધારે ખાતા હોય છે. કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર બાજરી શિયાળામાં તો શરીરને અંદરથી ગરમાવો આપનાર જ છે, તો ઉમેરેલી બાજરીને આ રીતે હાથમાં થોડું એવું પાણી લઈ અને બાજરી પર આ રીતે છાંટી દઈશું જેથી આખી બાજરીનું ઉપરનું લેયર છે ને તે ભીનું થઈ જાય. બધી બાજરી પાણી વડે કવર થઈ ગયા પછી ઢાંકણ ઢાંકી લગભગ 1 કલાક બાજરીને એમ જ રહેવા દઈશું. અહીં હવે 1 કલાક પછી ઢાંકણ ખોલશું. હવે બાજરી હાથમાં લેતા જુઓ બાજરીનું ઉપરનું લેયર છે ને એ સહેજ એવું સોફ્ટ થઈ અને નીકળી જાય છે, તો મિક્સરના જારમાં આ બાજરી ઉમેરી દઈશું અને મિક્સર ચાલુ બંધ કરતા જઈ સહેજ એવું પીસવાનું છે જેથી તેના ફક્ત ફોતરા જ ઉતરી જાય. પીસ્યા પછી જુઓ ફક્ત બાજરીના દાણામાંથી ઉપરનું લેયર છૂટું પડ્યું છે. પહેલાના જમાનામાં બાજરી કે જુવારને ભીની કરી અને ખાંડતા જેથી તે ઉપરનું લેયર અલગ થઈ જાય, પણ આ સમય પ્રમાણે આપણે સહેજવું મિક્સરમાં પીસી અને લેયર અલગ કર્યું છે. હવે બાઉલમાં ફરીથી બાજરી ઉમેરી દઈશું. ત્યાર પછી તેમાં 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને મિક્સ કરતા જુઓ બાજરી ઉપરનું લેયર છે ને તે તુરંત જ અલગ થઈ જશે અને પાણીમાં ઉપર તરવા લાગશે. સહેજ એવું હાથ વડે મિક્સ કરી હવે આ ફોતરાવાળું પાણી કાઢી લેવાનું છે અને ત્યાર પછી ફરી 1 ગ્લાસ જેટલું ચોખ્ખું પાણી બાજરીમાં ઉમેરી દઈશું. ઢાંકણ ઢાંકી આ બાજરીને 5 કલાક પલળવા રાખશું. એ જ રીતે સાથે 1/2 કપ મગની ફોતરાવાળી દાળ લીધી છે. અહીં આ દાળના બદલે મગની મોગળ દાળ પણ વાપરી શકાય છે. હવે દાળ ડૂબીને એટલું પાણી ઉમેરી દાળને પણ 1 કલાક માટે પલળવા રાખશું. લગભગ 4 કલાક પલળ્યા પછી અહીં બાજરી પણ સરસ પલળી ગઈ છે. એ જ રીતે મગની દાળ પણ પલળી અને દાણો છે ને તે મોટો થઈ ગયો છે. તો હવે ગેસની લો ફ્લેમ પર કુકરમાં 1 ટીસ્પૂન ઘી અને 2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું. ઘી અને તેલ મિક્સ થઈ અને ગરમ થઈ જાય ને એટલે તેમાં 1/2 ટીસ્પૂન જીરું સાથે 1 સૂકું લાલ મરચું, તમાલપત્ર અને 2 નંગ તજ લવિંગના લીધા છે તે ઉમેરશું. સાથે મીઠા લીમડાના પાન પણ ઉમેરી દઈએ. વઘારને સહેજ જ એવો થવા દઈશું. અહીં મેં થોડા લીલા વટાણા પણ લીધા છે, સાથે 1 મીડિયમ સાઈઝનું બટેટું, 1 ડુંગળી અને 1 ગાજરના આ રીતે મીડિયમથી મોટી સાઈઝના ટુકડા કરી અને રાખ્યા છે. સાથે 4 થી 5 કળી લસણના ટુકડા, 1/2 ઇંચ આદુના ટુકડા અને 2 લીલા મરચાના ટુકડા લઈશું. બીજી સાઈડ વઘારમાં જીરું ફૂટી અને ઉપર આવીને એટલે તેમાં 1/8 ટીસ્પૂન હિંગ ઉમેરી તુરંત જ તેમાં લસણના ટુકડા, આદુના ટુકડા અને સમારેલી ડુંગળી પણ ઉમેરી અને મિક્સ કરશું. ડુંગળી થોડી એવી સાતળતા લગભગ 1/2 ઇંચમાં જ આ ડુંગળી છે ને સતરાઈ અને સહેજ સોફ્ટ થઈ ગઈ છે, તો ડુંગળીને વધારે ના સાતળતા આ સમયે તેમાં લીલા મરચાના ટુકડા, ગાજરના ટુકડા, બટેટાના ટુકડા અને સાથે લીલા વટાણા પણ ઉમેરી દેવાના છે. સાથે સાથે મસાલા પણ કરી લઈએ, જેના માટે 1/2 ટીસ્પૂન હળદર પાવડર, 3/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન ગરમ મસાલા પાવડર, 3/4 ટીસ્પૂન મીઠું ઉમેરશું. ઉમેરેલા શાક અને મસાલા થોડા એવા ચલાવી અને મિક્સ કરવાના છે જેથી મસાલા અને શાક વઘારમાં એકદમ સરસ સતરાઈ જાય. બધું મિક્સ થઈ ગયા પછી તુરંત જ પલાળેલી બાજરીમાંથી પાણી કાઢી અને તે વઘારમાં શાક સાથે ઉમેરી દેવાનું છે. સાથે પલાળેલા મગની દાળ પણ ઉમેરી દઈશું. દાળ ઉમેર્યા પછી હવે દાળ, બાજરી, શાક એકબીજામાં વ્યવસ્થિત મિક્સ કરી અને સોતળી લેવાના છે. અહીં બધું જ સાતળતા મને થોડી એવી તીખાશ અને કલર ઓછો લાગે છે માટે વધારે 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી ફરી 1 વખત મિક્સ કરી દેવાનું છે. બધું વ્યવસ્થિત મિક્સ થઈ જાય ને એટલે ટોટલ 1 કપ બાજરી અને મગની દાળ સામે 3.5 કપ જેટલું પાણી ઉમેરી દેવાનું છે, કારણ કે બાજરીને ચડતા વધારે સમય લાગે છે. પાણી ઉમેરાઈ ગયું છે તો હવે કુકરનું ઢાંકણ ઢાંકી અને સીટી લગાવી લઈશું અને ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ પર 60 સીટી કરી લેવાની છે જેથી બાજરી છે ને તે એકદમ સરસ ચડી જાય.
બાજરીની વેજીટેબલ ખીચડી બને ને એ દરમિયાન આજે બાજરીની ચટપટી ખીચડી સાથે ખાવા માટે એક ટેસ્ટી હેલ્ધી અને એ પણ લીલી હળદરની કઢી બનાવશું. અત્યારે માર્કેટમાં લીલી હળદર બે પ્રકારની આવે છે. રોગ પ્રતિકારક શક્તિ વધારનાર પીળા કલરની આ નોર્મલ આવતી લીલી હળદર છે અને એટલી જ ગુણકારી અંદરથી સફેદ કલરની આ આંબા હળદર છે, જેની સુગંધ આંબા એટલે કે કેરી જેવી આવતી હોય છે. આજે આપણે બંને હળદરનો ઉપયોગ કરી કઢી બનાવવાના છીએ. અહીં મેં એક એક ઇંચના આંબા હળદર અને સાદી હળદરના ટુકડા કરી લીધા છે, તો આ ટુકડા મિક્સરના જારમાં પીસવા માટે ઉમેરી દઈશું. પીસ્યા પછી જુઓ બંને હળદર મિક્સ થઈ અને આવું અધકચરું ક્રશ થઈ અને પેસ્ટ બની ગઈ છે. તો સાથે જ કઢી માટેનું હવે બેટર પણ બનાવી લઈએ. તેના માટે ઊંડા વાસણમાં એક ગ્લાસ ખાટી છાશ ઉમેરશું, સાથે 1/4 કપ બેસન પણ ઉમેરી દેવાનું છે. હવે બ્લેન્ડર વડે બંને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું, જેથી લમ્સ વગરનું મિશ્રણ તૈયાર થાય. બંને વ્યવસ્થિત મિક્સ થઈ ગયા પછી વધુ એક ગ્લાસ પાણી આ કઢીના બેટરમાં ઉમેરી દઈશું. કઢીનું બેટર તૈયાર થઈ ગયું છે. આજે આપણે આ કઢી એકદમ હેલ્ધી બનાવવાના છીએ, માટે માટીના વાસણનો ઉપયોગ કરશું. તેના માટે ગેસની મીડિયમ ફ્લેમ પર માટીના વાસણમાં 1 ટીસ્પૂન ચોખ્ખું ઘી અને 2 ટીસ્પૂન તેલ ઉમેરી દઈશું. હવે ગરમ થયેલા તેલ અને ઘીમાં 1/2 ટીસ્પૂન રાઈ, 1/2 ટીસ્પૂન જીરું, 1/2 ટીસ્પૂન સૂકી મેથી દાણા ઉમેરી સહેજ એવા મિક્સ કરશું. માટીના વાસણને ગરમ થતાં સમય લાગે છે, એટલે જ્યારે રાઈ જીરું ફૂટી અને ઉપર આવે ને ત્યારે 1/2 ટીસ્પૂન સૂકા ધાણા, સૂકા મસાલામાં તજ, લવિંગ, લાલ મરચું અને લીમડાના પાન પણ ઉમેરી દઈશું. સાથે થોડી એવી હિંગ ઉમેરી વઘારને માત્ર સહેજ જેવું મિક્સ કરી તુરંત જ ક્રશ કરેલી આંબા હળદર અને સાદી હળદરનું મિશ્રણ છે ને તે ઉમેરી દેવાનું છે. સાથે આદુના ટુકડા અને લીલા મરચાના ટુકડા પણ ઉમેરી દઈશું. બધું સરસ રીતે મિક્સ કરતાં જે હળદરમાંથી થોડી એવી કચાસ દૂર થઈ જઈને ત્યાં સુધી તેલમાં સાતળવાનું છે. પણ અહીં સાતળતા સમયે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે હળદરથી થોડી એવી કચાસ દૂર થઈ જાય અને તેની ફ્લેવર તથા કલર વઘારમાં બેસે ને એટલી સાતળવાની, સાથે જ તે સોફ્ટ પણ રહેવી જોઈએ. જો સાતળતા તે વધારે કડક થઈ જશે ને તો પછી કઢીમાં તે ખાવાની મજા નહીં આવે. માત્ર 1/2 મિનિટ સાતળતા વઘારમાં હળદર સતરાવવાની સુગંધ આવવા લાગી છે, એટલે તુરંત જ તેમાં બેસન અને કઢીનું મિશ્રણ ઉમેરી દેવાનું છે. મિશ્રણ ઉમેરતા જુઓ વઘાર બધો ઉપર આવી ગયો છે, તો આ સમયે તેમાં 1 કપ પાણી ઉમેરશું, જેથી કઢી ઉકળ્યા પછી વધારે થીક ના થઈ જાય. સાથે જ હવે તેમાં 2 કોકમના ફૂલ ઉમેરશું, જેથી ખટાશ એકદમ સરસ આવે. તેની સાથે 1/2 ટીસ્પૂન મીઠું અને 1 નાનો ટુકડો ગોળ પણ ઉમેરી દેવાનો છે. હવે એક વખત મિક્સ કરી ગેસની મીડિયમ ફ્લેમ પર કઢીને પાકવા દઈશું. લગભગ 5-6 મિનિટ કઢી હવે ઉકળતા અહીં જુઓ લીલી હળદરની કઢી ઉકળી તેનો કલર પણ કઢીમાં આવી ગયો છે. કઢી ઉકળી અને થોડી ઘાટી પણ થઈ છે અને ઉકળતી કઢીમાં હળદરની ફ્લેવર અને કલર બંને દેખાઈ રહ્યા છે. અદ્ભુત ગુણો ધરાવતી લીલી હળદર આપણે તો ખાઈએ છીએ, પણ બાળકો નથી ખાતા હોતા. તો તમે આ રીતે હળદરની કઢી બનાવીને આપશો ને તો બાળકોને પણ એટલી જ ભાવશે અને હળદરના ફાયદા પણ મળશે. બસ ઉકળતી કઢીને હવે સમારેલી કોથમીર વડે ગાર્નિશ કરી દઈએ અને પછી ઢાંકણ ઢાંકી દઈશું, જેથી પીરસવા સમયે કઢી ગરમ જ રહે. બીજી સાઈડ કુકરમાં પણ સીટી થઈ ગઈ છે અને કુકર ઠંડુ થઈ ગયું છે, તો કુકરનું ઢાંકણ ખોલીશું. જુઓ એકદમ સુગંધીદાર, કેલ્શિયમ, આયર્ન અને વિટામિનથી ભરપૂર બાજરીની વેજીટેબલ મસાલા ખીચડી બની તૈયાર છે. ખીચડીમાં બાજરીનો દાણો પ્રેસ કરતાં તે એકદમ સરસ અંદર સુધી ચડી ગયો છે, તો સમારેલી કોથમીર વડે ખીચડી ગાર્નિશ પણ કરી દઈશું. શિયાળામાં અઠવાડિયામાં 2 વખત ગરમા ગરમ એકદમ ફ્લેવરફુલ લીલી હળદરની ખૂબ જ સ્વાદિષ્ટ કઢી બનાવી અને પીરસીને તેની સાથે કેલ્શિયમથી ભરપૂર બાજરી, પ્રોટીનયુક્ત મગની દાળ અને વિટામિનયુક્ત શાકભાજીયુક્ત ગરમા ગરમ ખીચડી પણ બનાવી અને પીરસી લઈએ. અને આ ગરમા ગરમ સ્વાદિષ્ટ ખીચડી ઉપર ચોખ્ખું ઘી રેડીને સાથે પાપડ, લીલી ડુંગળી અને અથાણા હોયને તો પછી શિયાળાની આ સાંજે અંદરથી ગરમાવો આવી જાય. શિયાળાના બધા શાકભાજીના ગુણો પણ મળે અને ઘરમાં બધાને ખાવાની મજા પણ એટલી જ આવે. તો ફ્રેન્ડ્સ, ગુણોયુક્ત અઠવાડિયામાં 2-3 વખત બનાવી શકાય ને તેવી બાજરીની ખીચડી અને લીલા હળદરની કઢી જરૂરથી બનાવજો અને તેના ફાયદા મેળવજો.
અને પછી કોમેન્ટ બોક્સમાં લખી અને જરૂરથી કહેજો કે આ રેસીપી તમને કેવી લાગી. રેસીપી જો ખરેખર ગમી હોય ને તો લાઇક કરી અને શેર કરજો, સાથે અમારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી અને ફોલો કરજો, જેથી આવી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળી જાય. ફરી મળશું ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.